રાજ્યમાં આવતીકાલે જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે અમદાવાદમાં આજે ઈવીએમ સહિતની ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું। મતદાન મથક પર ઈવીએમ સહિત ચૂંટણી સામગ્રી પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે। રિટર્નિંગ ઓફિસરોને ઈવીએમ તેમજ બેલેટ યુનિટ સોંપવામાં આવ્યા। અમદાવાદ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી માટે વહીવટીતંત્ર સજ્જ છે। જિલ્લા પંચાયતની 34 બેઠકો તાલુકા પંચાયતની 176 બેઠકો માટે આવતીકાલે મતદાન થવાનું છે। જ્યારે 5 નગરપાલિકામાંથી 3માં સામાન્ય ચૂંટણી અને 2માં પેટા ચૂંટણીનું મતદાન 98 બેઠકો માટે થશે। જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીમાં 9 લાખથી વધુ લોકો મતદાન કરશે, જ્યારે નગરપાલિકાની ચૂંટણીમાં 1.40 લાખ લોકો મતદાન કરશે। ચૂંટણીમાં કોરોના નિયમોનું પાલન થાય તેનું પણ ખાસ ધ્યાન રખાઈ રહ્યું છે। તો આજ વિશે વધુ જાણકારી આપવા જોડાયા છે સંવાદદાતા પ્રતિક જાદવ। પ્રતિક, જે રીતે આવતીકાલે મતદાનને લઈને તૈયારીઓ પૂરજોશમાં થઈ રહી છે, કેવા પ્રકારની તૈયારીઓ અત્યાર સુધીમાં તંત્રએ પૂર્ણ કરી લીધી છે? નરેન્દ્રસિંહ, મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આવતીકાલે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે તમામ જે વહીવટી સ્ટાફ છે, ચૂંટણીનો સ્ટાફ છે, તેમને ઈવીએમ મશીન, બેલેટ યુનિટ તેમજ ચૂંટણીલક્ષી જે સામગ્રી છે તે પૂરી પાડવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે। અમદાવાદનો આ લાંબા વિસ્તાર છે કે જ્યાં આગળ અલગ અલગ બેઠકો માટેની જે ઈવીએમ સહિતના જે મશીન છે, સામગ્રી છે, તે પૂરી પાડવામાં આવી રહી છે। મહત્વનું છે કે આવતીકાલે જિલ્લા પંચાયતની 34 બેઠકો ઉપર મતદાન થવાનું છે, તાલુકા પંચાયતની 176 બેઠકો ઉપર મતદાન થવાનું છે, 5 નગરપાલિકામાંથી 3 નગરપાલિકામાં સામાન્ય ચૂંટણી તેમજ 2 નગરપાલિકામાં પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે, જેને લઈને આ જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। તમામ જે ચૂંટણી અધિકારીઓ છે, તેમના પ્રિસાઇડિંગ ઓફિસરો તેમજ તેમના એઆરઓ તમામને હાલ આ ઈવીએમ મશીન છે, બેલેટ યુનિટ છે, તે પૂરા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો અમદાવાદ જિલ્લામાં જે રીતે હવે કોરોનાના કેસો વધી રહ્યા છે, આવા કેસો વધુ ન વધે તેના માટે તમામ પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ ચૂંટણી અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે કે મતદાન મથકો ઉપર વધુ મતદારોની ભીડ ન થાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ। વારંવાર જે મતદારો આવી રહ્યા છે તેમને સેનેટાઇઝ કરાવવા જરૂરી છે, સાથે જે ચૂંટણી લક્ષી કામગીરીમાં જોડાયેલો સ્ટાફ છે તેમણે પણ પોતાનું ધ્યાન રાખવું જરૂરી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો કોરોના મહામારી ચાલી રહી છે અને આ કામગીરી દરમિયાન ચૂંટણીમાં જે જોડાયેલો સ્ટાફ છે તે સ્ટાફ જો કોરોનાથી સંક્રમિત થાય અથવા તો ઈવીએમ કે બેલેટ યુનિટ જો બગડે, તેમાં ટેકનિકલ ખામી સર્જાય તો તેના માટે રિઝર્વ સ્ટાફ તેમજ રિઝર્વ મશીન રાખવાની પણ કામગીરી અમદાવાદના વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે તમામ જે પ્રિસાઇડિંગ ઓફિસરો છે, રિટર્નિંગ ઓફિસર છે, તેમને આ મશીનો સોંપવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે। નરેન્દ્રસિંહ, બિલકુલ, તો જે રીતે તૈયારીઓ પૂરજોશમાં થઈ ગઈ છે અમદાવાદમાં જિલ્લા પંચાયત, તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીનું આવતીકાલે મતદાન થવાનું છે તેને લઈને વહીવટી તંત્ર અત્યારે સજ્જ બની રહ્યું છે। તમામ જગ્યાએ ઈવીએમ પહોંચાડવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે।